ભગવાને કીધું એમ કરતા જ નથી. બોલો, મારા આચાર્ય મહારાજની સામે ફોર્મ ભરવાનું, આચાર્ય મહારાજની સામે કોર્ટે ચડવાનું ક્યાંય આજ્ઞા છે? હે, કદાચ તમે કહેજો મને ક્યાંય લખાણી, મારે વાંચવામાં નથી આવી. હું કહો પછી, સાધુ હોય કે હરિભગત હોય, એને બધાને વારો ચડવાનો છે આ, અને એની પડખે સીડ્યા છે એને પેલો લેહે. સમજા, ગમે ઝાડવું પાડવું હોય ને તો આજુબાજુનું પેલા ખડ નીંદવું પડે. સમજા, આમાં સમજાય છે તમને? જે મોભી બધાય છે ને એની આજુબાજુમાં જેટલા પડખે સીડ્યા છે ને એનો પેલા વારા લેહે. તને ખબર નથી મૂરખ, એની પડખે સીડ્યો એમ કરીને બે નાખશે. સમજા, એટલે કોઈ ખોટું કરતા એની પડખે તો ભૂલે નહીં નીકળતા. હે, હા જો, એટલું મોટું છે એને પડસાયમાય નહીં, પડખે તો નહીં પણ પડસાયમાય નહીં, નહીતર એ ભૂખા કાઢી નાખશે ઓલ્યા, કે એની પડખે ગયો હું કામે. સમજા, નીકળે ને તો નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે, જેમ નાગથી તમે બીવો, નાગ નાગ નહીં નાગણી લખી છે, જેમ નાગણીથી બીવો ને એમ વિમુખથી તમે ભાગજો. નાગણી અહીંયા નીકળે તો તમે બેહો? આ ક્યારે વાત લખી ખબર? અરે લીલામૃતમાં રઘુનાથ દાસને જ્યારે વિમુખ કર્યો ને ત્યારે મહારાજે કીધું, જેમ નાગણીથી બીવો એમ તમે રઘુનાથ દાસથી બીજો. હવે અમે એ સંપ્રદાયમાંથી એને કાઢી નાખ્યો છે, હવે એની પડખે જે સડશે એને હડકવા હાલશે એવું લખ્યું, માટે એનાથી તમે આઘારે જો, અને જેમ નાગણી નીકળે ને તમે દોડીને વયા જાઓ, એમ એ આવે એટલે દોડીને વયું જવાનું. સમજ્યા, આ તો પાછા હું કે ગમે એમ તો ભગવા પહેર્યા નહીં, કે હા ગમે એમ તો સ્વામિનારાયણનું નામ લે છે ને. હે, પાછા આ ઓલી આજ્ઞા છે એક મહારાજની, કઈ? વિમુખ જીવ કે વદન છે, કથા સુની નહીં જાત. બધા જાણે છે ને બધા પલોઠીઓ વાળીને બેસી જાય છે. બોલો, તોય પાછા સાંભળવા બેસી જાય છે. વિમુખના મોઢાની કોઈ દિવસ કથા સંભળાય નહીં. વિમુખ કોને કહેવાય? મહારાજની આજ્ઞા છે અને લોપે, આ લોકની સિસ્ટમ પ્રમાણે આચાર્ય મહારાજને આજ્ઞા કરી છે કે સંપ્રદાયની રીતિ પ્રથામાં ન રહેતો હોય તેને કાઢી નાખજો બહાર, એને આપણે મોટી આજ્ઞા એમ વિમુખ કહેવાય. પણ આ જે આજ્ઞા લોપે ને એને વિમુખ જ કહેવાય. તો ઘણાને પાછો એવો થાય, તમે કઈ આજ્ઞા પાળો છો? હું પાળતો નથી પણ લોપવાનો સંકલ્પ જ નથી કર્યો. સમજાય, આ તમે કોક મને કહે એમ કે આ નથી કરવાનું એટલે ન કરીએ, આને વિમુખ ન કહેવાય. આ તો એ કે એ ભલે જે થાય એ થાય, અમારું જે થવું એ થાય, તમે તમારું સંભાળો. હે, એવું જમપુરીમાં જાય તોય મંજૂર, લે ત્યાં સુધી કહી દે છે તો બળિયા ઘણા કહેવાય. હે, હે જેન તે જે તેન ગણા આ લુણ હુકમ હરીને રે, હે આવ્યો એવો તું કામ કરીને રે, એ નથી જોયા જેવું તારું મુખ રે, તારું ડાસું જોયા. હા, આમાં કીધું એટલે કહો. અને આના આનો તો એ જ રીતે અર્થ કરાય ને આપણે. હે, કારણ કે જમપુરીમાં છે, જમપુરીની કથા એટલે કે યમદનની કથા ઓલો દયાળુ માણા ન કરીએ કે. હે, આ તો હોય ઝાટકીન નાખે ને હોયરા વગેરેનો, એ જ વક્તા યમદનમાં હાલે. હા, જમરાજા એમ કે, જો હું કીધું, એ નથી જોયા જેવું તારું મુખ રે. હવે આને આના મુખને બીજા અર્થમાં ન સમજે તો શું કહેવાય? ડોસું, એને ડાસું જ કહેવાય. એટલે મેં અર્થ કર્યો એ ખોટો નથી કર્યો, કોઈને ખોટું નથી લાગ્યું ને, સાધુ થઈને આવું કાં બોલો છો? હે, હે જા જા પરો પ્રભુના વિમુખ, આઘો જા અહીંથી, તું કોણ તને આને લઈ આવ્યું? આઘો જા તું ગંધા છો અહીંયા. હા જો,
હેલયે જાવ કિંકર યાથી બાર રે આને બાર કાઢો કોણ લઈને આવ્યો ઓલા બધા આઘા ઉભા હતા આ ક્યાં ગયા બીજા કિંકરો મારા મતલબ શું કહેવાય માણસો આને અહીંથી ઢળીને બહાર કાઢો આને ક્યાં અહીંયા લઈ આવ્યા તમે અને દિયો દંડ પ્રચંડ પાર તમને ફાવે ઈ કરો જાઓ અહીંયા એને આનો આનો ચોપડો જોયા જેવો જ નથી ઉપાડો અહીંથી ચિત્રગુપ્ત રાજાએ કીધું પછી આને ઓલા અને પછી ઓલા રાજાની આજ્ઞા થાય પછી ઓલા ઓછા ઉતરે